बात करिए सीएम भूपेंद्र पटेल की अध्यक्षता में कैबिनेटी बैठक शुरू, वाइब्रेंट गुजरात ग्लोबल समिट की तैयारियों की समीक्षा थशे। पीएम मोदी ना गुजरात प्रवास ने पगले कैबिनेट में समीक्षा करवामां आवशे। पालनपुर में थे ब्रिज धराशायी अंगे पर चर्चा थशे। मगफली सोयाबीन सहित टेकाना भावे खरीदी अंगे पण चर्चा थशे। राज्य सरकार आगामी आयोजन अने नीतिगत विषयों पर चर्चा थशे। વધુ માહિતી સાથે ગાંધીનગરથી સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાયા છે, સીધા તેમની પાસે જઈશું. જી હિતલ, કેબિનેટની બેઠક કે જેમાં નરેન્દ્ર મોદીના પ્રવાસથી લઈને વાઇબ્રન્ટ ગુજરાત તમામ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે, શું જાણકારી? જી ચોક્કસ, એવું કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 અને 31 બે દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમના કાર્યક્રમ અંતર્ગતની ચર્ચા વિચારણા થશે. કારણ કે જે પ્રકારે બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, 30 તારીખે મહેસાણા અને ખેરાલુમાં કાર્યક્રમ છે, એ કાર્યક્રમ ઉપરાંત બીજા કયા લોકાર્પણના કાર્યક્રમો પ્રધાનમંત્રીના હસ્તે કરી શકાય છે તેની પણ ચર્ચા વિચારણા થશે અને આખો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવશે. આ એક મહત્ત્વનો મુદ્દો છે જે કેબિનેટમાં આજે ચર્ચાશે. આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત જાન્યુઆરીમાં યોજાવાની છે, ત્યારે તેની તૈયારીઓના પાઠરૂપે અને ક્યાંક ને ક્યાંક અનેક દેશોને પણ આમંત્રણ આપવાનું છે. જે પ્રકારે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, ત્યારે વિદેશથી આવતા ડેલિગેટ્સને કેવી રીતે આમંત્રણ આપવું અને તેમને કેવી રીતે કન્વિન્સ કરવા, આ તમામ જે છે એ વિદેશ મંત્રાલયની સાથે તાલમેલ રાખીને કરવાની કામગીરી છે. એના પરિપ્રેક્ષમાં પણ ગુજરાતમાં સીધી જવાબદારી સોંપવામાં આવશે, એ પ્રકારની એક મહત્ત્વપૂર્ણ ચર્ચા વિચારણા થશે. સાથે સાથે સ્થાનિક ઉદ્યોગો જે છે ભારતના, એ ઉદ્યોગોને કેવી રીતે વધારેમાં વધારે સામેલ કરી શકાય, જેનાથી રોજગારી જે એક મોટો પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવી શકાય, તેના પરિપ્રેક્ષમાં પણ ચર્ચા વિચારણા થાય તેવી શક્યતા છે. ખાસ કરીને જોવા જઈએ તો આજની કેબિનેટ બીજા અનેક મુદ્દા માટે પણ મહત્ત્વની છે. સ્વાભાવિક છે કે આજે 25 તારીખ છે અને દિવાળી પહેલાં જો કર્મચારીઓને કોઈપણ પ્રકારની ભેટ આપવી હોય તો એ આજે જ નિર્ણય લેવો પડે. એટલે કે 4% DA જે વાત છે કેન્દ્ર સરકારે મંજૂર કર્યું છે, એ જો મંજૂર કરવું હોય તો એને એ અંગેનો પણ નિર્ણય આજે લેવાઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે. જી